वडोदरा शहેરના અકોટા વિસ્તારમાં શ્રી નવ દુર્ગા નવરાત્રી મહોત્સવ દ્વારા ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ગણેશોત્સવ પૂર્ણ થવાનો છે, તે શ્રીજીના વિસર્જનની તૈયારીઓ તો ચાલી જ રહેશે, પરંતુ નવરાત્રી આવી રહી છે અને તે માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં જે પણ નવરાત્રીનું આયોજન કરતા આયોજકો છે તેમના દ્વારા ભૂમિપૂજનના કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે। ત્યારે અકોટા વિસ્તારમાં શ્રી નવ દુર્ગા નવરાત્રી મહોત્સવ દ્વારા પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। બડોદા કે સારે રહેવાસી જો નવરાત્રી કા ઇંતજાર કરતે હૈ બહોત ઉલ્લાસ કે સાથ, જિનકે લિયે સિર્ફ નવરાત્રી હી નહીં બહોત કુછ હૈ, ઓર ખાસ કરકે નવરાત્રી તો માં કે ચરણો કા વંદન। તો મેં રવિન્દર ભારદ્વાજ આપ સારે લોગો સે નિવેદન કરતી હું કે હમારી શ્રી નવ દુર્ગા नवरात्रि महोत्सव में आप लोगों को सरसया जी राव के बाजू वाला जो ग्राउंड है वहाँ पर आना है, और मैं इसलिए चाहती हूँ कि आप सह परिवार आइए, बेटा बेटी मम्मी पापा सब मिलकर आइए, देखिए कितना मजा आता है। और एक रिक्वेस्ट है कि अगर जैसे बोला जाता है कि गर्ल्स और फीमेल के लिए फ्री पासेस है, लेकिन मैं तो ऐसे चाहती हूँ कि अगर बॉयज़ और जेंट्स ट्रेडिशनल ड्रेस में आता है तो उनको भी कुछ डिस्काउंट तो दिया जाएगा ना, ज़रा मज़ा आएगी। तो मैं चाहती हूँ कि फीमेल और गर्ल्स वो तो आए ट्रेडिशनल में, और अगर जेंट्स अच्छे से ट्रेडिशनल तैयार होकर आता है तो हम उनके लिए भी कुछ करेंगे, मेरा है। और प्लीज़ सभी से रिक्वेस्ट है कि माता के चरणों का आशीर्वाद जरूर लीजिए। 2022 अकोटा पुनीत नगर गरबा ग्राउंड सरसाजी नगर गृह बाजू में आप आज रोज भूमिपूजन करेलू है। तो मारी दरेक શહેરીજનો ને તથા અકોટાના જે શહેરીજનો છે બધાને વિનંતી છે કે આપણા ગરબા ગ્રાઉન્ડ પર આવીને ગરબાનો આનંદ લે, જે 26 સપ્ટેમ્બરથી ચાલુ થવા જઈ રહ્યો છે। આપણે અહીંયા દરેક સ્ત્રી અથવા તો દરેક છોકરીઓ જે છે એ બધા માટે ફ્રી એન્ટ્રી કરેલી છે, જે ટ્રેડિશનલ ડ્રેસમાં હશે તેમને, અને મેલ કન્સલ્ટન્ટમાં મેલ જે છે કન્ટેસ્ટન્ટ એમના માટે આપણે પાસ રાખેલા છે, અને ખૂબ સારું ગ્રુપ રાખ્યું છે ગાવા માટેનું। તો દરેક જણને વિનંતી છે કે એનો લાભ લેવા જરૂરથી પધાર। કોઈ સમય નક્કી કરેલો છે નવરાત્રી? હા, આપણે રાત્રે 8 વાગે શરૂઆત કરેલી છે, પછી જ્યાં સુધી ખેલાય આવું મજા પડે ત્યાં સુધી। આજ રોજ વડોદરા શહેર અકોટા શહેર છે ત્યાં આગળ આપણે સરસાજીરામ નગર જૂની બાજુમાં શ્રી નવ દુર્ગા નવરાત્રી મહોત્સવનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। તારીખ 26થી જે નવરાત્રી ચાલુ થવાની છે તે દરમિયાન આપણા ત્યાં આપણે ફિમેલને ફ્રી રાખ્યા છે અને મેલને પાસીસ રાખ્યા છે। જે નવરાત્રી છે તે આપણી માતાનો તહેવાર છે, આપણું જે વડોદરાનું ગૌરવ કહેવાય, જે નવરાત્રી પર્ટિક્યુલર છે, જે નવરાત્રીમાં લોકો જે ગરબાનું સાંભળીને તરત જ જેમના પગ ખંગની ઉઠે છે તેવું નવરાત્રી આપણા ત્યાં થવા જઈ રહી છે। હું દરેક શહેરીજનોને નમ્ર વિનંતી કરું છું કે આપણા ગરબા ગ્રાઉન્ડ ઉપર આવે અને એનો લાભ। જે ફિમેલો માટે જે ફ્રી તમે કહી રહ્યા છો તેમાં કોઈ કન્ડિશન રાખવામાં આવ્યું? ના, ફિમેલ માટે કોઈ કન્ડિશન નથી, ફક્ત અને ફક્ત ટ્રેડિશનલ ડ્રેસમાં એમને આવવાનું રહેશે અને તેમને તદ્દન ફ્રી પાસ અહીંયાથી જ મળશે। જી, આપનો પરિચય?